ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ગત 19 એપ્રિલે પૂર્ણ થયા બાદ ગતરોજ 20 એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં રાજકોટ બેઠક પર કુલ 100 ફોર્મ ભરવામાં આવ્યા હતા, જે પૈકી 4 અપક્ષ અને 2 ડમી સહિત કુલ 6 ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યા છે અને બાકીના 10 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. આ વચ્ચે અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાનું ફોર્મ અમાન્ય હોવા છતાં તેને માન્ય ગણવામાં આવ્યું છે, કારણ કે ફોર્મની અંદરનું સોગંદનામું 300 રૂપિયાના સ્ટેમ્પના બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ પર રજૂ કરવામાં આવ્યું છે. તો રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના કોંગ્રેસના પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત બંનેની સાથે ડમી ઉમેદવાર અને અપક્ષ મળીને કુલ 16 લોકોએ ચૂંટણીમાં ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા, જે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવતા 16 પૈકી 10 ફોર્મને માન્ય ગણવામાં આવ્યો છે, જ્યારે કે 4 અપક્ષ તેમજ 2 ડમી ઉમેદવારના ફોર્મમાં કોઈ ખામી હોવાથી અમાન્ય ગણવામાં આવ્યા છે. આમ કુલ 10 ઉમેદવારો રાજકોટ બેઠક માટે ચૂંટણી લડવા સક્ષમ છે તેવું કહી શકાય. આગામી 22 એપ્રિલ સુધી કોઈ ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ન ખેંચે તો આ 10 ઉમેદવારો માટે આગામી 7 તારીખના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.